તો આજે આપણે બનાવીશું કેરેમલ દૂધવાળો સૂજીનો હલવો, જે ખૂબ જ ટેસ્ટી બને છે અને બનાવવો પણ ખૂબ જ ઇઝી છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં અહીંયા એક કઢાઈ લીધેલી છે અને એમાં આપણે 2 ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકીશું. અને ઘી મેલ્ટ થાય પછી આપણે એમાં ડ્રાયફ્રૂટ શેકી લેવાના છે. તો ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ લઈ શકો છો. મેં અહીંયા કાજુ અને બદામ લીધેલા છે. આવી રીતે ઘીમાં કાજુ બદામ શેકવાથી એનો ટેસ્ટ જે છે એ ખૂબ જ સરસ આવશે. તો ગેસની ફ્લેમ ધીમી રાખી અને આપણે આ ડ્રાયફ્રૂટ જે છે એને બરાબર શેકી લેવાના છે. એ બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને થોડું શેકાય પછી એમાં આપણે કિસમિસ નાખીશું. કિસમિસ ચોક્કસથી નાખજો. જ્યારે આ રવાનો મીઠો ટેસ્ટ છે એની સાથે થોડો કિસમિસનો ખાટો ટેસ્ટ આવશે તો ખૂબ જ મજા આવશે. અને કિસમિસને શેકાતા બિલકુલ વાર નથી લાગતી એટલે આટલા ડ્રાયફ્રૂટ શેકાઈ જાય પછી આપણે કિસમિસ નાખીશું. અને કિસમિસ નાખ્યા પછી થોડી જ વારમાં આપણે આ ડ્રાયફ્રૂટને કાઢી લઈશું, નહીંતર કિસમિસ જે છે એ બળી જશે. તો જુઓ, હવે આપણા ડ્રાયફ્રૂટ છે બરાબર શેકાઈ ગયા છે. તો હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને બાકી જે ઘી બચ્યું છે એમાં જ આપણે રવો શેકી લેવાનો છે. તો મેં અહીંયા 1 વાટકી રવો લીધો છે. તમે જે વાટકીનું માપ લો એ જ વાટકીથી આપણે બધું મેજરમેન્ટ લઈશું જેથી તમારો રવાનો ટેસ્ટ છે એ પરફેક્ટ આવશે. અને મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે આ રવાને બરાબર શેકી લેવાનો છે. તો આપણે રવો બરાબર શેકાઈ ગયો છે ને, તો 1 તપેલી લીધેલી છે અને આપણે 1 વાટકી રવો લીધેલો છે. તો આપણે અહીંયા 2 વાટકી દૂધ લઈશું. આ દૂધ છે એ ના ઠંડુ કે ના ગરમ, રૂમ ટેમ્પરેચરનું હોય એવું લેવાનું છે. તો હવે 2 વાટકી દૂધમાં આપણે આ જે શેકેલો રવો છે એ બધો એમાં એડ કરી દેશું. જનરલી ઘણા કરે છે ત્યારે રવો કાચે કાચો રવો દૂધમાં પલાળી દે છે અને પછી રવાને શેકે છે, પણ એમાં થોડા પ્રોબ્લેમ આવી શકે છે. એના કરતાં તમે આવી રીતે શેકી અને પછી દૂધમાં પલાળશો તો તમારા માટે આ રવો બનાવવો ખૂબ જ ઇઝી પડશે. તો હવે એને બરાબર મિક્સ કરી અને પલાળી અને આપણે સાઇડમાં થોડી વાર માટે રાખી દેશું. અને હવે આપણે ગેસ ઉપર એક નોનસ્ટિકનું વાસણ રાખીશું અને જે વાટકીથી આપણે રવો લીધેલો છે એ જ વાટકીથી આપણે ખાંડ પણ લેશું. તો 1 વાટકી રવો લીધેલો છે તો આપણે અહીંયા 1 વાટકી ખાંડ લીધેલી છે. તો શરૂઆતમાં આપણે ખાંડને બિલકુલ હલાવવાની નથી, એને થોડી મેલ્ટ થવા દેવાની છે પછી જ આપણે એને હલાવીશું. અને ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ સ્લો રાખવાની છે. જો ગેસની ફ્લેમ ફૂલ હશે તો તમારી ખાંડ એકદમ બળી જશે અને શીરામાં એનો કડવો ટેસ્ટ આવશે. તો જુઓ, આપણી ખાંડ થોડી થોડી ઓગળવાની ચાલુ પણ થઈ ગઈ છે. તો હવે આટલી ઓગળે પછી આપણે એને બરાબર મિક્સ કરી લઈશું, પણ એને મિક્સ કરવાની બહુ ઉતાવળ ન કરતા, નહીંતર ખાંડને ઓગળતા થોડી વાર લાગશે. તો જુઓ, આપણી ખાંડ ઓગળવા માંડી છે. તો હવે એને આપણે હલાવી લઈશું. અને અહીંયા મેં નોનસ્ટિકનું વાસણ લીધું, છતાં સ્ટીલનો ચમચો લીધેલો છે, કેમ કે આ ખાંડ જ્યારે મેલ્ટ થાય ત્યારે ચમચામાં ચીપકી જાય છે. જો તમે સિલિકોનનો, પ્લાસ્ટિકનો કે લાકડાનો ચમચો લેશો તો એમાં ખાંડ ઓગળી જશે અને ચીપકી જશે, એટલે મેં અહીંયા સ્ટીલનો ચમચો લીધેલો છે. અને એને એવી રીતે બરાબર મિક્સ કરી અને ખાંડને આપણે બિલકુલ ઓગળાવી દેવાની છે. ખાંડને આપણે કોઈ ચાસણી નથી લેવાની, પણ ખાંડ બિલકુલ મેલ્ટ થઈ જાય અને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને પકાવવાની છે. જો વધારે તમે બ્રાઉન થવા દેશો તો એનો થોડો કડવો ટેસ્ટ આવી જશે. તો જુઓ, આપણી ખાંડ ઘણી બધી ઓગળી ગઈ છે. તો હવે થોડી વાર આપણે એને આવી રીતે હલાવતા રહીશું. જો એનો બ્રાઉન કલર આવવા માંડ્યો છે. હવે આ બિલકુલ ખાંડ ઓગળી જાય, બિલકુલ ખાંડના કણ ન રહે ત્યાં સુધી આપણે એને ઓગાળીશું. તો જુઓ, આપણી ખાંડ બિલકુલ ઓગળી ગઈ છે, એનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. તો હવે આનાથી વધારે આપ તમે કરશો તો એમાં કડવો ટેસ્ટ આવી જશે. હવે જે વાટકીથી આપણે રવો લીધેલો છે અને એ જ વાટકીથી મેં 1/2 વાટકી ઘી લીધેલું છે. જનરલી 1 વાટકી લેવાય છે, પણ 1/2 વાટકી મેં લીધેલું છે. જો તમને વધારે પસંદ હોય તો તમે થોડું વધારે પણ લઈ શકો છો. અને ઘી બરાબર મેલ્ટ થઈ જાય પછી આપણે જે ઓગાળીને દૂધમાં પલાળીને સૂજી રાખી છે એ આપણે આમાં એડ કરી દેશું. શરૂઆતમાં જ્યારે તમે રવો એડ કરશો ત્યારે કેરેમલના જો આવી રીતના તમને એમ લાગશે કે જામી ગયો છે, પણ તમે ચિંતા ન કરતા. જેમ જેમ દૂધ અને રવો ગરમ થશે એમ આ કેરેમલ સોસ છે એ એકદમ મેલ્ટ થઈ જશે, એટલે ચિંતા કર્યા વગર તમારે એકદમ હલાવતા રહેવાનું છે. કેરેમલ છે એ જામી ગયેલું હોય એના ઉપર તમે કોઈ પણ લિક્વિડ ઓલું કરશો એટલે જામી જશે, પણ તમે સતત હલાવતા રહેશો ને એટલે એ ઓગળી જશે. એટલે અહીં તમારે જ્યારે એવું કંઈ પણ થાય ત્યારે ચિંતા બિલકુલ નથી કરવાની, બસ સતત એવી રીતે હલાવતા રહેવાનું છે. તો જુઓ, થોડીક વાર જ હલાવ્યો ને ત્યારે બધું જ આપણું જે કેરેમલ છે એ ખાંડનું એ એકદમ ઓગળી ગયું છે અને આપણો જો રવો છે એકદમ સરસ રીતે બની ગયો છે.
તો હવે આટલો બની જાય પછી એને આપણે ટેસ્ટનો વધારો કરવા માટે મેં અહીંયા એલચીનો પાવડર બનાવેલો છે. આપણે થોડું એલચીનો પાવડર નાખી દઈશું અને આપણે જે શેકીને ડ્રાયફ્રૂટ રાખેલા હતા એ આમાં એડ કરી દઈશું અને થોડા આપણે ગાર્નિશિંગ માટે બચાવી લઈશું અને એને બરાબર મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, આ ડ્રાયફ્રૂટનો અને આ રવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને જો ટ્રાય કર્યા પછી તમને વિડીયો થોડો પણ પસંદ આવે તો એને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલશો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરી શકો છો. અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો. તો ફ્રેન્ડ્સ, આપણે જે રવો બનાવ્યો છે એના ઉપર આપણે જે બચાવીને રાખેલા છે શેકેલા ડ્રાયફ્રૂટ એ એમાં એડ કરી દેશું. તો લો, આપણો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ અલગ એવો શીરો, કેરેમલ દૂધવાળો શીરો બની અને તૈયાર થઈ ગયો છે. એક વખતથી જરૂર ટ્રાય કરજો. અને ફ્રેન્ડ્સ, આ સિવાય પણ મેં સૂજીનો હલવો છે અને ખૂબ જ ઓછા ઘીમાં ખૂબ જ અલગ રીતે ઘઉંના લોટનો શીરો પણ બનાવેલો છે અને બટેકાનો શીરો પણ છે. જો તમે અત્યાર સુધી હજી એ રેસીપી ન જોઈ હોય તો એ પણ તમે જોઈ શકો છો, લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ચલો, હવે મળીએ આગળ આવી ઇઝી અને યુનિક રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક યુ ફોર વોચિંગ.